ત્યારે ઉદયપુર રાણાએ પોતાના દીકરીના લગ્ન એક નાનકડા રાજપૂત સાથે ગરાસિયા સાથે કરેલી હતી. નાનો ઘોડો હતો કેસરીસિંહ એનું નામ હતું. અને કેસરીસિંહ પરણવા આવ્યા ત્યારે ઘણો દાયજો કર્યો. આપણે ત્યાં દીકરીને દાયજો જેટલું દેવા એટલું દેવાની વાત આપણે ત્યાં કરી છે. અને એને અમે એમ પણ કીધું છે કે સાસુ એક વિચારે કે દીકરાની વહુ પરણીને આવી છે તો શું શું લઈ આવી એના કરતા શું શું મૂકીને આવી છે એ વિચારવાની જરૂર છે. કેટલું લાવી છે એના કરતા કેટલું મૂકીને આવી છે. અહીં તો ઉદયપુર સ્ટેટ એટલે ઘણો દાયજો કર્યો અને લાડેકોડે દીકરીને વિદાય કરી અને ખાનદાન કુટુંબનો દીકરો કેસરીસિંહ એ પરણી અને ગિરેજી આમ હિંડોળા ખાતે આમ જે હિંચકે છે હિંચકે છે એમાં તરસ લાગી. તરસ લાગી એટલે કીધું કે ઠકરાણા પાણી પીવું છે. અને એને દાસીને બોલાવી. દાસી એ દાસી દાસી સાંભળી નહીં. બીજી વાર કીધું દાસી તને કહું છું એ સાંભળી નહીં. ત્રીજી વાર કીધું. પછી કેસરીસિંહે કીધું કે તમે જ પાણી ભરી લ્યો ને એમ. તો કે મારા બાપે એટલો દાયજો આપ્યો એટલો કર્યા કર્યો તમે મને પાણી ભરવાનું કયો છો. આ તમે મારું અપમાન નહીં મારા પિતાનું અપમાન કરો છો એમ. એ હિંડોળા ખાતેથી ઉતરી ગયા ત્યાં દાસી આવી. દાસી આવી કીધું બોલો બાસુ. તો કે વેલણું તૈયાર કરો અહીંયા આપણે નથી રહેવું અહીં ન રહી શકીએ. અને સાહેબ ઉદયપુર મહારાણાએ દીકરીને સવારે વિદાય કરી અને સાંજે દીકરી બા પાછા આવ્યા. કેટલો આઘાત લાગ્યો છે આ બળદેવભાઈ નરેલા એ ભાવનગર કવિ રાજકવિએ કરેલી વાતો મહેશભાઈ ઉર્મી નવરત્નામાં પ્રસંગ મૂક્યો. એનો ટૂંકો હું સાર તમને કહું. અદભુત વાત છે. બળદેવભાઈની વાતો જ એવી હતી છે. અને મહારાજને કોઈ કીધું કે ભાઈ દીકરી બા પાછા આવ્યા એટલે એ તો એ વેલણામાંથી ઉતરીને કાટ 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 પગથિયા ચડીને ગઢમાં જઈ અને બાને માતુશ્રીના ખોળામાં માથું નાખી ધોવા મીડ્યા. અને એને કીધું કે ભાઈ મને તમારા જમાઈએ અપમાન કર્યું છે. તો કે શું થયું શું કે પાણી પીવું તું મેં દાસીને હાથ પાડ્યો દાસીએ સાંભળી નહીં. બીજી વાર હાથ પાડ્યો સાંભળી નહીં. અને પછી એને મને કીધું તમે પાણી ભરી લ્યો. મારા મા પણ દીકરીના પ્રેમમાં તણાઈ ગઈ ત્યાં સુધીની આ વાત છે સાહેબ. તો શું કરવું જોઈએ તો કે તેડાવો અને મારા પિતાશ્રીની માફી માગે તો હું પાછી જાઉં. કાંઈ વાંધો નહીં. મહારાજને ગઢમાં બોલાવ્યા અને ઉદયપુર રાણો તો હમજણનો હિમાળો હતો સાહેબ. એને ખબર હતી કે શું થયું છે. એ આવીને જ્યાં કીધું શું છે કે ભાઈ આમ બન્યું છે એટલે એને ખબર પડી ગઈ કે મા પર દીકરીના પ્રેમમાં તણાઈ ગઈ. તો શું કરવું તો કે એને બોલાવો અને હું અને મારી મા દીકરી અમે જોઈએ એમ તમારી માફી માગે પછી જવાની વાત આવે એ. એમ તો કે કાંઈ વાંધો નહીં. હવે સાહેબ એનો વિવેક જોજો બાબુ. એને 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 બે એક લીટી લખી. ચિરંજીવી કેસરીસિંહને માલુમ થાય કે થોડું કામ પડ્યું છે જો તમે આવી જાઓ તો મને આનંદ આવશે. કેસરીસિંહને ખબર હતી કામ તો શું હોય છે. પણ ઉદયપુર સ્ટેજ છે જે મને ઠપકો આપશે ને એમાંય મારું કલ્યાણ છે એમાંય મને લાભ છે. ઈ ઈ ઈ ઉદયપુર રાણો તો મને કહેશે તો એ મારા લાભનું આ છે. ઘોડે ચડીને આવ્યા દરબાર કરીને દરવાજે આવ્યા એટલે કીધું કે કેસરીસિંહ આવ્યા. ખુદ મહારાજે હરી કરી કે મારો બાપ આવ્યો મારો વિહામો આવ્યો કેસરીસિંહ આવ્યો મારો ભાઈ આવ્યો. ઓ હો 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 વાલ વાલનો દરિયો છલકાઈ ગયો. બથમાં લઈને મળ્યા અને લઈને આવ્યા. એક દી એક રાત બીજો દી બીજી રાત ત્રીજો દી ત્રીજી રાત. ક્યાંય ઠપકા જેવું આવે નહીં. સરાભરામાં પરણવા આવ્યો તો એના કરતા વધારે માન સન્માન આપ્યું. પણ કેસરીસિંહ વિચાર કર્યો છે બોલાવ્યો છે તો મને ઠપકો દેવા. પણ હવે હું રજા લઉં બે વેણ કહેવાય છે તો કહેશે. એટલે બે મા દીકરી આમ જરૂર કે આવી ગયા છે. અને કેસરીસિંહ એમ કહે છે કે બાપુ હવે મારે રજા લેવી છે હવે હું જાઉં. પણ કે રોકાવ તો મજા આવે છે મને મને આનંદ આવે. તો કે ના બાપુ આ તો અમે તો નાના માણા તમારો સંદેશો આવે એટલે મારે આવવું જોઈએ. પણ અમે તો અમારે તો કામ ચડી ગયા હોય બાપુ તો જવું જ છે તમારે. તો હા મા દીકરી જોવે છે શું ઠપકો આપે છે કે જવું છે કેસરીસિંહ તમારે. તો કે હા. એટલે એની મોજડીઓ કેસરીસિંહની પડી ત્યાંથી ઉપાડી મહારાણા ઉદયપુર રાણાએ આવી અને પગમાં મૂકીને કીધું લ્યો જાવું હોય તો આ મોજડીઓ પહેરી લ્યો તમે. એ મોજડીઓ પહેરી લ્યો એમ કીધું ત્યાં તો મા દીકરીને એમ થયું ઓ હો હો. પણ કેસરીસિંહ કીધું બાપુ તમે મારી મોજડી ઉપાડી. તો કે કેસરીસિંહ કૈનાનદાન દેતી વખતે અંગૂઠો ધોઈને પીધો પછી મોજડી ઉપાડવામાં મને શું વાંધો છે. અને આટલી જ વાત હતી દીકરીને માટે સાહેબ કે મારો બાપ જેની મોજડી ઉપાડે એને હું પાણી નો ભરી દઉં એમ. એટલો અહંકાર મને કર્યાવરનો દાઈજાનો સંપત્તિ વગેરેનો. અને પછી રોઈ પડ્યા છે દીકરી બા. અને માને કીધું છે કે હું મારા પિતાશ્રીને નહીં મળી શકું પણ મારા પિતાશ્રીને કહેજો કે
દીકરી બા હવે જિંદગી ભર ખોલિયામાંથી જીવ જાહે પણ ઉદયપુરની કોઈ દી આબરૂ નહીં જવા દે એવી દીકરી જ્યારે વિદાય થતી હોય ત્યારે ખરેખર બાપ હલી જાય છે. અને આપણે ત્યાં ઘણી એવી વાતો છે પણ મને થોડું યાદ કરવામાં એટલે હું એક લગ્ન ગીત ગાઈ અને મારી વાત પૂરી કરી દઉં. કે વન રાતે વન માં મી ઢોલ જા
નવરાત નવેલી